ने વાત હવે 10 જિલ્લામાં વેક્સિનેશનની। आज 10 जिला में 18 थी ऊपर वैक्सीनेशन थे। गुजरात स्थापना दिवस पर 18 थी ऊपर रसीकरण कर संक्रमण वाला 10 जिला में 18 थी ऊपर रसीकरण। अमदावाद, वडोदरा, सूरत में आज थी युवाओं ने वैक्सीनेशन। राजकोट, गांधीनगर में आज थी युवाओं ने वैक्सीन मिलशे। जामनगर, भावनगर में आज थी युवाओं ने वैक्सीन मिलशे। कच्छ, महेसाणा, भरूच में आज थी युवाओं ने वैक्सीन मिलशे। राज्य सरकार विनामूल्ये युवाओं ने वैक्सीन आपशे। राजकोट थी संवाददाता गौरव दवे जोड़ाया हमारी साथे। जी राजकोट में शुं स्थिति जी गौरव, 10 जिला में वैक्सीनेशन की शुरुआत थी छे, आजना दिवसे सरकार की शुं शुं तैयारीओ छे राजकोट में? જોઈએ, રાજકોટમાં 18 વર્ષ કરતા જે મોટી ઉંમરના જે લોકો છે તેમને વેક્સિનેશન છે તે આજથી ચાલુ કરવામાં આવ્યું છે। જે રીતના રાજ્ય સરકાર દ્વારા જે 10 જેટલા જે જિલ્લાઓ છે ત્યાં વેક્સિનેશન છે તે આપવામાં આવી રહ્યું છે। ખાસ કરીને જે આ પ્રથમ ડોઝ છે તે લેનાર જે યુવતી છે તેને વેક્સિન છે તે આપવામાં આવ્યું છે। આપણી સાથે તે યુવતી છે તેની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું કે તેઓએ આજ વેક્સિન લીધી છે, શું કહી રહ્યા છે। જે રીતના જે આખી પ્રોસેસ છે તે પ્રોસેસ કરવામાં આવી હતી, રજીસ્ટ્રેશન કરાવ્યા બાદ હવે તેમને વેક્સિન છે તે મૂકવામાં આવી છે। અત્યારે તબીબો છે તેમના દ્વારા તેમને સમજાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। આપણી સાથે જે તે યુવતી છે તેની સાથે વાત, શું કહેશો, આજ વેક્સિન લીધી છે, ખાસ કરીને કઈ રીતના કોરોના સામેનું રક્ષણ છે તે મળશે અને કઈ રીતના જોઈ રહ્યા છો? વેક્સિનથી તો બધા લોકો એમ કહે છે કે પ્રોટેક્ટ થશે, ચાલો ટ્રાય કરીએ, એક વેક્સિનનો ડોઝ લઈ લીધો છે, પણ સેફલી તો બે ડોઝ લઈ લે પછી જ સેફ થશે એવું માનવામાં આવે છે। ખાસ કરીને યુવાનોને આજથી જે વેક્સિન આપવાની શરૂઆત કરવામાં આવી છે, કઈ રીતના લોકોને એક અપીલ કરશો કે વેક્સિન વધુમાં વધુ લોકો મુકાવે? કારણ કે અત્યારે જે કોરોનાના કેસ વધી રહ્યા છે તે જોઈને બધા યુવાનોને કહેવાની જરૂર છે કે ખરેખર વેક્સિન લેવી જરૂરી છે, તેનાથી તમે પ્રોટેક્ટ કરી શકશો, કોરોના સામે જંગ લડી શકશો। આજ સવારથી જ વેક્સિનેશન માટે આરોગ્ય વિભાગ છે તે સજ્જ થયું છે। 48 કરતાં વધુ જે સ્કૂલો છે ત્યાં વેક્સિનેશન છે તે આપવામાં આવી રહ્યું છે। રાજકોટની વાત કરવામાં આવે તો હાલ શિવશક્તિ સ્કૂલ છે જે આકાશવાણી ચોકમાં આવેલી છે ત્યાં વેક્સિનેશન ચાલુ કરવામાં આવ્યું છે। આપણી સાથે આરોગ્ય અધિકારી છે, તેમની સાથે વાત કરીશું। સાહેબ, જે રીતના આજથી વેક્સિનેશન શરૂ કરવામાં આવ્યું છે, કેટલા કેન્દ્રો પર યુવાનોને વેક્સિન આપવામાં આવી રહ્યું છે? આજે રાજકોટ મહાનગરપાલિકામાં 48 સેન્ટર ઉપર 18 થી 44 વર્ષના રાજકોટના નગરજનોનું વેક્સિનનું આયોજન કરવામાં આવ્યું છે। દરેક સાઇટ ઉપર 200 જેટલા વ્યક્તિઓને વેક્સિનેશન કરવામાં આવશે, એટલે કે આજે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા 10,000 જેટલા લોકોને વેક્સિનેશન કરી શકાય એવી તૈયારી કરવામાં આવી છે। કઈ રીતની વ્યવસ્થા આખી ગોઠવવામાં આવી છે? આજે 18 થી 24 વર્ષના લોકોનું જે વેક્સિનેશન કરવાનું છે એ વેક્સિનેશનમાં સેશન સાઇટ ઉપર સૌથી પહેલાં 18 થી 44 વર્ષના જે લોકો છે, 18 થી 44 વર્ષના લોકો સૌથી પહેલાં રજીસ્ટ્રેશન કરશે। રજીસ્ટ્રેશન કર્યા પછી જે 4 સ્લોટ આપવામાં આવે છે સવારે 9 વાગ્યાથી 6 વાગ્યા સુધીના, એ 9 વાગ્યાથી 6 વાગ્યા સુધીના સ્લોટમાં સ્લોટ બુક કરીને આવવાનું રહેશે, અને સ્લોટ બુક કર્યા પછી કોવિન સોફ્ટવેરમાં વેરિફિકેશન કર્યા બાદ અત્યારથી એમને વેક્સિનેશન આપવામાં આવશે। એટલે કે સવારથી જે યુવાનો છે તેઓ વેક્સિન મૂકાવવા માટે છે તે આવી રહ્યા છે। ખાસ કરીને જે લોકોની જે ભીડ છે તે વેક્સિન કેન્દ્રો છે ત્યાં જોવા મળી રહી છે। યુવાનો છે તે લાંબી કતારોની અંદર અત્યારે વેક્સિન લેવા માટે અને મૂકાવવા માટે છે તે આવી રહ્યા છે। 18 થી 44 વર્ષના જે તમામ લોકો છે તેમના માટેની વેક્સિનેશનની આખી વ્યવસ્થા છે તે અત્યારે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા અલગ અલગ જે સ્કૂલો છે ત્યાં વેક્સિન મૂકવાની જે વ્યવસ્થા છે તે કરવામાં આવી છે। એટલે કે જે રીતના આજ સવારથી જ યુવાનો છે તેની અંદર વેક્સિન મૂકાવવા માટેનો ભારે ઉત્સાહ છે તે જોવા મળી રહ્યો છે, અને કોરોનાથી રક્ષણ મેળવવા માટે જે રીતના G24 કલાક પણ સતત અપીલ કરી રહ્યું છે તે મુજબ આજ સવારથી યુવાનો છે તે વેક્સિન મૂકાવી રહ્યા છે। જી બિલકુલ, તમામ જાણકારી બદલ આભાર ગૌરવ।